નમસ્કાર, વિપ્રિય ગુજરાતીના હેલ્થ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બતાવી રહ્યા છે ઉનાળામાં શું ખાવું શું ન ખાવું તેના વિશે માહિતી. ગરમીની ઋતુ પોતાની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે, જેવી કે લૂ લાગવી, પાચન ક્રિયામાં તકલીફ થવી, ચક્કર આવી જવા વગેરે. જો તમે આ સમસ્યાઓથી બચવા માંગતા હોય તો તમારે તમારા ખાવા પીવામાં થોડીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે ગરમીમાં શું ખાવ શું ન ખાવ તેના વિશે. સ્પ્રાઉટનો વધારે ઉપયોગ. ઉનાળામાં અડદની દાળ અથવા રાજમા વગેરે ન ખાવા જોઈએ, કારણ કે તેનાથી શરીરમાં ગરમી વધે છે. પણ સ્પ્રાઉટમાં દાળ મિક્સ કરી શકો છો, કારણ કે સ્પ્રાઉટની તાસીર ઠંડી હોય છે. ભારે ખોરાકથી બચો. ધ્યાન રાખો કે ઉનાળામાં ખોરાક ભારે ન હોય, ફેટ ઓછું લેવું જોઈએ. ઉનાળામાં ભારે આહાર પચવામાં તકલીફ આપે છે. દૂધી, કોબી, ટીંડોળા, સીતાફળ વગેરે ખાઓ. લંચ અને ડિનરમાં હલકો ખોરાક લેવાનું રાખો. ઇન્ડુ અને નોનવેજ. ઉનાળામાં અઠવાડિયામાં 2 થી વધારે વાર નોનવેજ ન ખાઓ. નોનવેજમાં માછલી અથવા ચિકન ખાઈ શકો છો. મટન ઘણું હેવી હોય છે, તેનાથી બચો. નોનવેજને ઘીના બદલે દહીંમાં મેરિનેટ કરીને ખાઓ. ઘી અને તેલ. ગરમીમાં ઘી અને તેલનો ઉપયોગ ઓછો કરો. દેશી ઘી, વનસ્પતિ ઘી ઉપરાંત સરસિયાનું તેલ અને ઓલિવ ઓઇલ પણ ઓછું ખાઓ. રાઈસ બ્રેન, નારિયેળ, સોયાબીન, કનોલા વગેરે તેલ ખાઈ શકો છો. આઈસ્ક્રીમ. ઉનાળાની કલ્પના આઈસ્ક્રીમ વિના અધૂરી છે, પણ હાઈ કેલરી, હાઈ શુગર અને પ્રિઝર્વેટિવ હોવાને કારણે આઈસ્ક્રીમ ઓછી માત્રામાં ખાઓ. અઠવાડિયામાં 2 થી વધારે વાર બિલકુલ ન ખાશો. થોડી આઈસ્ક્રીમ ફ્રૂટમાં નાખીને ખાઈ શકો છો. નેચરલ ડ્રિંક્સ. બની શકે તેટલું ઉનાળામાં લીંબુ પાણી વધારે પીઓ. આ ઉપરાંત છાશ, નારિયેળ પાણી, ઠંડાઈ, વેજીટેબલ જ્યુસ, ફ્રૂટ જ્યુસ વગેરે પણ પી શકો છો. પણ ધ્યાન રાખો કે ફ્રેશ જ્યુસ પીવામાં આવે. પ્રિઝર્વ કરીને રાખેલું જ્યુસ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બની શકે ત્યાં સુધી પેક જ્યુસ ન પીઓ. લિક્વિડ છે ફાયદાકારક. ઉનાળામાં વધારે પરસેવાને કારણે સૌથી વધારે નુકસાન શરીરના પાણીને થાય છે. એવામાં ડિહાઇડ્રેશનથી બચવા માટે રોજના 10-15 ગ્લાસ પાણી પીવું જોઈએ. માટલાનું પાણી પીવું ફાયદાકારી છે. વધારે પડતું ઠંડુ પાણી ન પીવું જોઈએ. વધારે પડતા ઠંડા પાણીથી પાચન શક્તિ ખરાબ થાય છે. પાણીમાં બરફ પણ ન નાખવું જોઈએ. આ વસ્તુઓ ખાસ લેવી. ગરમીમાં દહીં જરૂર ખાઓ, તેનાથી શરીરને ઠંડક મળે છે. આ ઉપરાંત ફુદીનાની ચટણી પાચન માટે ફાયદાકારક છે. ઉનાળામાં બની શકે તો આવી ચટણી વધારે ખાઓ. ઉનાળામાં ભૂખ કરતાં થોડું ઓછું ખાવું જોઈએ, પણ ખાલી પેટ બિલકુલ ન રહેવું જોઈએ. તેનાથી બીપી લો થઈ જાય છે અને ચક્કર આવવાનું પ્રમાણ પણ વધી જાય છે. આ વસ્તુ પર રાખો કંટ્રોલ. ઉનાળામાં વધારે તળેલો ન ખાશો. બાફેલો અથવા ભાપમાં બનાવેલો ખોરાક વધારે લો. લાલ મરચાના બદલે કાળા મરચાનો ઉપયોગ વધારે કરો. ચા કોફી ઓછી પીઓ, તેનાથી બોડી ડિહાઇડ્રેટ થાય છે. ગ્રીન ટી વધારે પીઓ. સ્મોકિંગ ઓછું કરો અને વાસી ખોરાક બિલકુલ ન ખાશો.